સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી તવાઈ બોલાવી હોવાનું સામે આવ્યું છે. પુણા પોલીસ ચોકી પાછળ ચાલતા દારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. તો ભારે સૂત્રોચ્ચાર સાથે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા અને સ્થાનિક કોર્પોરેટો પણ જનતા રેડમાં જોડાયા હતા. જો કે રેડ અંગે જાણ થતાં તમામ લોકો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેથી મકાનની અંદર તપાસ કરતાં મોટી માત્રામાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જે બાદ આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ એક કલાકે પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ખાલી બોટલો સાથે એક ઇસમની અટકાયત કરી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. જે બાદ આગામી દિવસોમાં અન્ય અડ્ડા ઉપર પણ જનતા રેડ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, ધર્મેશભાઈ, મહેશભાઈ, કુંદનબેન, વિપુલભાઈ વગેરે તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પુણા ગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ. શા માટે આવ્યા છીએ? કારણ કે એક બાજુ ભાજપના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથા કથિત ખોટા બનાવટી નકલી ઉભા કરેલા 100 કરોડના દારૂના ગોટાળાને ખાતર જેલમાં નાખી દીધા છે. અને અહીંયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે અમને કશું નથી કહેવાનું. આ ગત વિધાનસભા સત્રમાં ભાજપના ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાણું છે. દારૂનો આંકડો તો અલગ છે. તો 5000 કરોડ રૂપિયા માટે તમે કોઈ એક્શન નથી લેતા અને 100 કરોડ રૂપિયાના ખોટા ગોટાળા ખાતર, 100 કરોડના ખોટા ગોટાળા ખાતર તમે દિલ્હીના શિક્ષિત મુખ્યમંત્રીને, ભણેલ ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા. જુઓ, આ જુઓ, આ તો એક સેમ્પલ છે. અમે ગુજરાતના નાગરિકોને આહ્વાન કરીએ છીએ કે જાગૃત થાવ. આ નેતાઓ આ યુવાનોની રસોમાં, રગોમાં, નસોમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે. આપણા ગાંધીના ગુજરાતને, શ્રી કૃષ્ણના ગુજરાતને, નરસિંહ મહેતાના ગુજરાતને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો નથી બનવા દેવું. માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ માફિયાઓ વિરુદ્ધ ગુજરાતના અસલી દારૂ કૌભાંડની સામે એક્શન લઈને દેખાડો. તમે તો ડ્રગ્સ વેચતા, દારૂ વેચતા લોકો પાસેથી, ગૌમાંસ વેચતા લોકો પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ફંડ લો છો. ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ. અને બીજું, તમે જુઓ, ધર્મના ઓઠા હેઠળ, હનુમાન દાદાના નામ હેઠળ, ભગવાન રામના નામ હેઠળ દારૂનો વેપાર કરે છે. દારૂ પીતા હોય ને આ ગરીબ આસપાસના લોકોને દારૂના રવાડે ચડાઈ દીધા છે. એની પાસે ખાવાના પૈસા નથી. નાની આના ઘરમાં 2 એસી લાગેલ છે. આ દારૂ વેચતા હોય ને એના તો, અને કેમેરા લાગેલ છે જેથી કરીને એમને સંરક્ષણ મળે. માટે આજે અમે તમામ જોઈ શકો છો, અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે, ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ. ભાજપને જાગી જવું હોય તો જાગી જાય, માજી બુટલેગરને જાગી જવું હોય તો જાગી જાય. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.